સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. જય મામાદેવ. કેમ છો બધા? ફાઇન, વેરી ગુડ. આજે આપણે 38 નંબરના પેજ ઉપર નેચરલ ડ્રોઈંગ, પ્રકૃતિ ચિત્ર આપણને આપવામાં આવ્યું છે, એ આપણે સમજીશું અને કરીશું. નેચર કે જે ગોડે બનાવેલું છે, ટોટલી નેચર વસ્તુ છે, એ આપણને અહીંયા સમજાયું છે. એમાં કેવા લાઇટ શેડ પડતા હોય, કેવી રીતે એના વળાંક હોય, ક્યાંથી એ ઝૂકી ગયેલું હોય, ને એ બધું તમે પૂરેપૂરું માર્કિંગ કરી અને પછી આપણે એનું ડ્રોઈંગ ચાલુ કરવાનું છે. ઇવન તમે લોકો કે ઘરે હોય, તમારા ઘરે ફૂલ ઝાડ પાન કે ઉગાડેલા હોય, કે બહાર જતા હોય, આપણે સ્કૂલમાં તમે આવો છો, સ્કૂલમાં તમે જોવો, તો એ તમારું અવલોકન એટલું સરસ હોવું જોઈએ ને કે તમારે જ્યારે ડ્રો કરવા બેસો ને, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવે કે આ વસ્તુ આમ નહીં પણ આમ જ હોવી જોઈએ. એ તમને ખ્યાલ હોવો જોઈએ તો તમારું ડ્રોઈંગ અને કલરિંગ બંને ઇઝી બની જાય. બરાબર? અહીંયા આપણને એક બારમાસીની ડાળી આપી છે અને એક જાસૂદની ડાળી આપી છે. બરાબર? બારમાસીના પાન બહુ જ જાડા ના હોય, થોડાક થીક અને લેન્થવાળા પણ હોય, અને જાસૂદના એકદમ બ્રોડ હોય પાંજો. બંનેનો શેપ જોજો, બહુ વ્યવસ્થિત શેપનું માર્કિંગ કરી અને પછી જ તમારે ડ્રોઈંગ ચાલુ કરવાનું છે. આપણે જ્યારે ઉપરથી ડાળી દોરીએ તો ડાળી હંમેશા ઉપરની સાઈડ હોય, પતલી હોય એકદમ, અને જેમ જેમ નીચે જાડી થતી જાય, નીચે આવે એમ, વચ્ચે આપણે અહીંયા પાંદડાનું ગેપ પણ છોડતા જશું સાથે સાથે. કોઈ પણ તમે ડાળી દોરે એમાં તમારે 5 થી 6 પાન દોરવા ફરજિયાત છે. ક્યાંય બી કોમ્પિટિશનમાં ક્યાંય પણ જતા હોય ને, ત્યાં પણ તમારે 5 થી 7 પાંદડા દોરવા જોઈએ, એનાથી ઓછા પાંદડા ના ચાલે. બરાબર? હવે જે આપણે અહીંયા પાંદડી માટે જગ્યા છોડી છે બે, એની વચ્ચેથી એક લાઈન કાઢવાની છે, અને એ લાઈન જે પાંદડામાં તમને અંદર નસ દેખાય છે ને, એની પાંદડાની જે એ છે, કરેણની ડાળી એક જ એવી છે કે એમાં વચ્ચેની એક જ નસ દેખાતી હોય, બાકી દરેક પાંદડામાં આ બધી અંદરની જે આપણી સાઈડની હું નસ બધી તમને દેખાડું છું દોરીને, એ બધી દેખાતી હોય. આપણે કલર કરીએ ને, તો કલર તરત તમારો સ્પ્રેડ થઈ જશે, એટલે તમારે જે પાંદડામાં ઇફેક્ટ આપવી છે એ આવી ના શકે. બારમાસીની ડાળી છે એ થોડી સ્ટ્રેટ છે, અને જે જાસૂદની છે એ જાસૂદની એકદમ વધારે કૂણી હોય એવું લાગે છે કે એની ડાળી એકદમ વણાકવાળી છે. જો એની ડાળી તમારાથી સીધી ના થઈ જાય એ તમારે જોવાનું છે. હા, આમાં પણ એવી જ રીતે ઉપરથી ડાળી એકદમ પતલી આવશે, આગળ જતા નીચે જેમ જેમ ડાળી ઉતરતી જાય એમ ડાળી થોડી જાડી થતી જાય. આવી જ રીતે બધા પાન દોરવાના છે. આપણે થઈ ગયા જાસૂદના પાન રેડી. હવે એનું ફ્લાવર ડ્રો કરશું. ફ્લાવર જ્યારે એકદમ તમે સીધું આવી રીતે નહીં દોરી નાખતા, ઓઇલ શેપ થોડું ડ્રો કરી, કારણ કે એ વચ્ચેથી ખુલ્લું આખું આપણને દેખાય છે,
એટલે પાંદડી જે સાઈડ ઝૂકતી હોય એ તમારે ડ્રો કરવું જરૂરી છે. સામેથી દેખાતું હોય તો આ પાંદડી એકદમ નાનકડી દેખાય, ટર્ન થઈ ગઈ હોય ને એટલા માટે. લાઇટ કરવું હોય તો પણ તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે, જેમાં તમારા પેપરની સરફેસ નીચે દેખાય એ કલર ફિલઅપ કરી એને ટ્રાન્સપરન્ટ કલર કહેવાય. બરોબર. હવે પાનમાં તમે જુઓ કે તમને વચ્ચેની જે નસ બધી છે એ લાઇટ કલરની દેખાય છે. બરોબર. તો લાઇટ કલર કરવા માટે આપણે પહેલા યલો કલરનો વોશ મારીશું. કલર કેવો હોવો જોઈએ? પાણી જેવા કલર યુઝ કરવાના છે તમારે, જરા પણ થીક કલર નથી યુઝ કરવાના. એમાં પણ તમારે જ્યાં વધારે લાઇટ જોતું હોય ત્યાં પણ પાણીવાળું થોડું ફેરવી અને આપણે કલર થોડુંક ઉપાડી લઈએ, તો એ પણ જ્યાં તમારે લાઇટ વધારે જોતું હોય તો આવી રીતે કરી શકો. ટ્રાન્સપરન્ટમાં કલરમાં શું કરવાનું? જ્યારે આપણે વધારે લાઇટ જોતું હોય તો જે તમે કલર કર્યો છે એ કલરને તરત જ પાણીવાળું બ્રશ કરી અને ઉપાડી લેવાનો. શું કરવાનો? ઉપાડી લેવાનો છે. કલર જે આપણે ફિલઅપ કર્યો હોય ને એ ઉપાડી લઈએ, એટલે નીચે તમારા કલરની થોડી ઇફેક્ટ રહી જાય અને એકદમ લાઇટ થઈ જાય. આ જો આ કલર મેં ઉપાડ્યો કહેવાય. રાઈટ, ખ્યાલ આવ્યું તમને લોકોને? ટ્રાન્સપરન્ટ કલરમાં તમારે 2-3 કોટિંગ મારવા પડે. મેં તમને આ પહેલાં પણ સમજાવેલું, જ્યાં સુધી એક કોટિંગ તમે કરેલો છે ટોટલી સુકાય નહીં ત્યાં સુધી તમે બીજા એની ઉપર બીજી વખત કલર ના ફિલઅપ કરી શકો. હવે એ સુકાય છે ત્યાં સુધીમાં હું થોડુંક અહીંયા કામ ચલાવ, એક કલર ફિલઅપ કરી લો ત્યાં સુધીમાં આપણો નીચેનો પાન સુકાઈ જાય. બરોબર. કેટલો લાઈટ કલર, ઇટ મીન્સ કેટલો પતલો કલર લઉં છું એ જોજો. હા, લાઇટ એટલે કલર પ્યોર યલો જ છે, એમાં વ્હાઈટ કલર મેં નથી નાખ્યો. પણ પાણીનો ઉપયોગ વધારે કર્યો છે. શેનો ઉપયોગ કર્યો છે? પાણીનો ઉપયોગ આપણે ટ્રાન્સપરન્ટ કલરમાં વધારે કરીએ છીએ. જો આ કલર સુકાઈ ગયો છે, હવે સુકાઈ ગયા પછી તમારે એની ઉપર પાનનો શેડ જોતું જવાનું છે. લાઇટ ગ્રીન છે, ડાર્ક ગ્રીન નહીં. તમને લોકોને બોક્સમાં 2 કલર શેડ આપ્યા હશે, લાઇટ ગ્રીન અને ડાર્ક ગ્રીન. તમારે લાઇટ ગ્રીન અને ડાર્ક ગ્રીન જોતું જવાનું છે. જરૂર હોય ત્યાં તે ડાર્ક ગ્રીનનો ઉપયોગ કરવાનો છે. હવે આની નસ એકદમ લાઇટ કલરની છે, તો આવી રીતે નસ તમારે છોડતી જવાની છે વચ્ચે. વ્હાઇટ કલર, સોરી યલો કલર આપણે જે ફિલઅપ કર્યો છે એ કલર હજી મારા ટ્રાન્સપરન્ટ જ છે. હો, પાણી જેવા કલર જ છે. જે કરું છું એ શું કરતું જવાનું છે? તમારે ટ્રાન્સપરન્ટ કલર ઉપર ફિલઅપ કરતો જવાનો છે. જેટલા પોર્શનમાં તમારે ડાર્ક જોઈએ છે ત્યાં આપણે આના પછી ફરીથી પાછા ડાર્ક કરશું, એટલે એ પાન ડાર્ક થઈ જશે ત્યાંથી. ફર્સ્ટ કોટિંગ કમ્પ્લીટ થાય છે અને જે સેકન્ડ કોટિંગ કમ્પ્લીટ થાય છે સોરી અને થર્ડ કોટિંગમાં મેં જે તમે ગ્રીન કલર લીધો છે એમાં મેં ડાર્ક ગ્રીન લીધો અને ડાર્ક ગ્રીનમાં પણ સ્લાઇટ રેડ કલર એડ કરવાથી મહેંદી ગ્રીન કલર જેવો બને છે
આપણે પ્યોર ગ્રીન કલર નથી યુઝ કરવાનો, મહેંદી કલર જેવો ગ્રીન કલર કરી અને આ પોર્શનથી આપણે થોડું થોડું ડાર્ક આપીએ છીએ. થર્ડ કોટિંગમાં આપણે આપણું પાન છે બારમાસીનું એ કમ્પ્લીટ થાય, ક્યાંક તમને જરૂર લાગે ત્યાં આવી રીતે થોડું ડાર્ક આપી દેવાનું અને લાસ્ટમાં પછી પાછું અહીંયા પાણીવાળું બ્રશ ફેરી દેવાનું, જેથી કરીને આ તમે જે નસ છે એકદમ લાઇટ છોડી છે ને એ થોડી થોડી સાથે સાથે મિક્સ થઈ જશે, ક્યાંય પણ જુદી પડતી હોય ને એવું નહીં લાગે, એક સળંગ પાંદ તમારું દેખાઈ જશે બરાબર. અને જે તમે પાંદ કરતા જાઓ સાથે તે ઈ શેડ બધું લેતું જવાનું છે, દાઢીમાં પણ એવી જ રીતે કરતું જવાનું છે સાથે સાથે, કેમ કે પછીથી દાઢી તમે કરો એટલે દાઢી તમારી આખી જુદી પડે, જુદી ના પડવી જોઈએ, તમારે જે કલર સાથે લેવાનો હોય એ જ લેવાનો છે બરાબર. આ તમારું પાન એકદમ ક્લિયર ફાઇન થઈ ગયું. હવે હું જે જાસૂદની આપણે બાજુમાં દાઢી ડ્રો કરી છે એમાં હું તમને ફ્લાવરમાં કલર પૂરતા શીખવાડું, કેમ કે એના પાનમાં પણ કલરની ટેકનિક આ જ રહેશે પણ થોડો ડાર્ક કલર થઈ જશે એમાં બરાબર. ડાર્ક ગ્રીન તમારે યુઝ કરવાનો છે એમાં. હવે આપનું જે ફૂલ છે એમાં આપણે કલર ફિલઅપ કરતા શીખશું, એમાં પણ આપણે ટ્રાન્સપરન્ટ કલર જ કરીએ છીએ. ટ્રાન્સપરન્ટ કલર પાણી મેક્સિમમ વધારે લેવાનો છે અને એમાં તમારે લેવાનો છે રેડ કલર પ્લસ બ્રાઉન કલર થોડો બરાબર. પાણીનો ઉપયોગ વધારે કરવાનો છે, કલર મારે પુરાઈ ગયો પછી હું તરત જ પાણીવાળું બ્રશ કરી અને પાણી ફેરવી દઈશ. આવી રીતે પાણી ફેરવી દઈશ એટલે ઓલું પાણી નથી ફેરવી દેવાનું, હું કોઈ પણ કામ કર્યું હોય એના ઉપર કલરમાં આપણે પાણી ફેરવવાનું છે. કરતા હોય ત્યારે થોડી સ્પીડ રાખવાની, ટ્રાન્સપરન્ટ કલર જો એક વખત સુકાઈ જશે ને તો એ તમે જેટલામાં કર્યો હશે ને એ ડાઘ પડી જશે ને, તો એ તમે ગમે એટલું બે ત્રણ વખત ઉપર કલર કરશો ને તો પણ એ જશે નહીં, એટલા માટે તમારે થોડીક સ્પીડથી કરવાનું છે કામ. ફર્સ્ટ કોટિંગ સુકાઈ ગયા પછી જ્યાં તમારે ડાર્ક હોય ને એ થોડી 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 આવી રીતે એ બ્રશને છે ને આમ આમ એકદમ સ્મૂધલી નહીં પણ થોડું આવી રીતે રફ ટેક્સચર દેતા હોય ને એવી રીતે ચલાવી અને થોડું થોડું ડાર્ક આપણે આપી દઈશું. બ્રશમાં જેટલો કલર, બહુ બધો કલર નહીં લેવાનો, હા બ્રશમાં એકદમ થોડો થોડો જ કલર લેવાનો. મૂકીને પછી બ્રશને સાફ કરી અને પાછું પાણીથી થોડું થોડું આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું. એટલે શું જ થાય આમાં કે ટોટલી તમારે બોર્ડર પણ બાંધવાની નથી અને લાઇટ શેડ પણ તમારું સાથે સાથે થતું જશે એટલે એકદમથી સરસ લાગશે. ક્યાંય ક્યાંક થોડોક થોડોક જે પ્રકાશ પડે છે તો આપણે યલો કલર લાઇટ એમાં વચ્ચે રાખી દઈશું બરાબર. એકદમ સરસ મિક્સ ક્યાંય કરવાનો નથી, ખાલી જે પેચ મૂકતા હોય એવી રીતે બે ત્રણ ટપકા યલો કલરના મૂકીને આવી રીતે કરી નાખવાનું છે. હવે આ થોડુંક સુકાય પછી પાછો રેડ કલરમાં થોડોક બ્રાઉન કલર એડ કરીને ડાર્ક કલર કરવાનો છે. જો ટ્રાન્સપરન્ટ કલરમાં તમે જોયું કે કોઈ પણ વસ્તુ કરીએ એટલે ત્રણ ચાર કોટિંગ કરીએ ને ત્યારે જ એની ઇફેક્ટ આવે છે, ત્યારે જ એ સરસ લાગે છે, એટલે તમારે એટલી થોડી ધીરજ રાખીને કામ તો કરવું જ પડશે બરાબર. આ જેમ આપણે પેન્સિલના તમને સ્ટ્રોક મેં શીખડાવ્યા છે એવી રીતે કલરથી થોડા સ્ટ્રોક આપી અને આવી રીતે મિક્સિંગ કરવાનું છે. લાસ્ટમાં આપણે ડાર્ક કલરથી થોડા સ્ટ્રોક ને એવું આપી દેશું, ક્યાંય પણ પૂરેપૂરી આઉટલાઇન તમારે નથી આપવાની, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યાંક મારું બ્રશ અડે છે ને ક્યાંક ઉપરથી આમ જતું રહે છે, ક્યાંક એકદમ પતલી લાઈન થઈ જાય છે, એવી જ રીતે તમારું પણ બ્રશ ફરવું જોઈએ.
થઈ ગયું આપણું ફ્લાવર કમ્પ્લીટ. બરાબર, ફૂલમાં અને પાનમાં આ રીતે બ્રશથી ટેકનિક કરી અને તમારે આગળ વધવાનું છે.